नमस्कार दर्शक मित्रों, लाइव गुजरात न्यूज बुलंदवाज ना लाइव विशेष कार्यक्रम में हूँ दृष्टि आप सौनो फरी एक बार स्वागत करू छु। दर्शक मित्रों, आज अमारा मुद्दा नु नाम छे भड़के बढ़ू ईंधन। जी हाँ, ईंधन एटले के पेट्रोल डीजल नो भाव जे अत्यारे आपणे जोई रह्या छे के छेल्ला केटलाय दिवसथी सतत तेमां वधारो थई रह्यो छे। हालना पेट्रोल डीजलना भावनी वात करीए तो दिल्लीमां 87.30 रुपया प्रति लीटर पेट्रोलनो भाव छे, ज्यारे डीजलनो भाव 77.84 रुपया प्रति लीटर छे। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 84.57 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલ 83.43 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો છે। અને મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં તો 93.83 રૂપિયા પેટ્રોલ પ્રતિ લિટર છે અને ડીઝલ 84.36 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે। હવે જ્યારે આટલો બધો પેટ્રોલ અને ડીઝલનો ભાવ આપણે જોઈ રહ્યા છે કે સતત આસમાને પહોંચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અને જ્યારે ભાવ વધારો થતો હોય છે ને કોઈ પણ વસ્તુઓમાં, ખાલી પેટ્રોલ ડીઝલની વાત નથી પરંતુ દરેક વસ્તુઓમાં જ્યારે ભાવ વધારો થતો હોય છે ત્યારે આ ભાવ વધારાની અસર જે મધ્યમ વર્ગના લોકો છે તેમની ઉપર પડતી હોય છે। વાત કરીએ પેટ્રોલ ડીઝલની તો પેટ્રોલ ડીઝલ અત્યારે આપણે જોવા જઈએ તો દરેક વ્યક્તિની એક જરૂરિયાતની વસ્તુઓમાં સામેલ છે કે એકદમ કહેવાય ને કે જેના વગર આપણને ચાલે જ નહીં। વાહનમાં પેટ્રોલ પુરાવવું એટલું જ મહત્વનું છે કે આપણે કોઈ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ત્યારે અત્યારે આપણે પગપાળા તો જઈ જ નથી શકવાના અને કોઈ જાય પણ નહીં, ત્યારે વાહનમાં પેટ્રોલ ભરાઈને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હોય છે। કોઈ પણ બાબત હોય, કોઈ પણ વસ્તુ માટે કોઈ કાર્ય કરવું હોય તો આપણને પેટ્રોલ ડીઝલ એકદમ કહેવાય ને કે ખૂબ જ મહત્વની બાબત છે। ત્યારે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થાય છે ત્યારે આ વસ્તુ મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ એને ઉઠાવવી પડતી હોય છે, હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ જ બધી બાબતો અને આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે અમારા વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, હરીશ ગજ્જરજી। હરીશજી, આપનું સ્વાગત છે। તો હરીશજી, સૌ પ્રથમ તો જણાવશો કે આ પેટ્રોલ ડીઝલનો ભાવ કેમ વધી રહ્યો છે? દ્રષ્ટિ, ખાસ તો તમને પહેલાં કહી દઉં, ખૂબ જ સળગતો પ્રશ્ન છે અને આપણો આજનો ટોપિક પણ એવું છે કે ભડકે બળ્યું ઈંધણ। જે રીતે આપણા દેશની અંદર જેને ઈંધણને કહેવાય છે કે ગેસોલિન પેદાશો, જે પૃથ્વીના પેટાળમાંથી નીકળતી હોય છે, આ જે ખનિજ તત્વ છે એની જે પેદાશો હોય છે એનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આમાં ક્યાંક ને ક્યાંક જો કહેવા જઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું પણ થોડું ઘણું જે ફેક્ટર છે એ પણ નડી રહ્યું છે। તમને ખાસ પહેલાં એ વાતથી શરૂઆત કરી દઉં કે પેટ્રોલ અને ડીઝલ આ બંને વસ્તુ અત્યારે એક માનવ જીવન સાથે જોડાઈ ચૂકી છે। જે રીતે તમે વાત કરી કે માનવ જીવનનું એક અભિન્ન અંગ બનવા આવી ગયું છે પેટ્રોલ અને ડીઝલ। કોઈ પણ માણસને સવારથી સાંજ સુધી ક્યાંય પણ જવું હોય, ચાહે નોકરી પર જવું હોય કે કોઈ ગામડાનો ખેડૂત હોય અને ખેતરે જવું હોય, તો ખેતરની અંદર પણ જે રીતે ટ્રેક્ટરને બીજા જે બધા વાહનો ચાલતા હોય છે, અથવા ખેડૂતને ઘરથી ખેતર અને ખેતરથી ઘરે જવા માટે એના વાહનનો ઉપયોગ કરતો હોય છે, ચાહે ગાડી ફોર વ્હીલ ગાડી હોય કે ટુ વ્હીલર બાઇક હોય, તો એ વર્ષે મહિને દિવસે લગભગ 2,000 થી 3,000 4,000 રૂપિયાનું પેટ્રોલ બાળતો હોય છે વાહનમાં। અને સાથે જ જો ટ્રેક્ટરની વાત કરવામાં આવે તો ખેતી માટે જ્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે ટ્રેક્ટરની અંદર પણ ડીઝલ ખૂબ જ માત્રામાં જોઈતું હોય છે। કારણ કે પહેલાંના જમાનામાં જે રીતે બળદથી ખેતી થતી હતી, પરંતુ જે રીતે આધુનિક યુગ આવ્યો અને ખેતી પણ ધીમે ધીમે આધુનિક થતી ગઈ અને એ આધુનિકતાને કારણે ખેતીની અંદર જે ખેત પેદાશો વધી, એના લીધે જે ઇલેક્ટ્રિક સાધનો છે, જે ટ્રેક્ટર છે, થ્રેસર છે, બીજા બધા જે ખેતી કરવાના સાધનો છે, એ સાધનોનું વેચાણ પણ વધારે થવા માંડ્યું અને વેચાણની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલનું ખપત પણ વધારે થવા માંડી। ખાસ કરીને દ્રષ્ટિ, વાત અત્યારે એ કહેવામાં આવે છે કે આપણા ભારત દેશની અંદર પેટ્રોલ લગભગ કહેવાય છે કે 80% જેવું આયાત કરવાનું થતું હોય છે। એટલે બહારના દેશમાંથી જે સાઉદી અરબ છે, આ બધા જે દેશો છે જે લોકો આ કાચો માલ સપ્લાય કરતા હોય છે પેટ્રોલ અને ડીઝલનો, અને એ કાચો માલ આપણે બેરલ થ્રુ આપણે અહીંયા મંગાવીએ છીએ અને એ કાચા માલને આપણી રિફાઇનરીમાં રિફાઇન કરી અને પેટ્રોલ ડીઝલ છૂટું પાડી અને આપણે જનતાને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। પરંતુ આની અંદર મુખ્ય ફેક્ટર જે વાત કરવામાં આવે તો જે બહારના દેશોમાંથી પેટ્રોલ ડીઝલ મંગાવવામાં આવતું હોય છે અને જે પેટ્રોલ ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર પોતાનો વેટ લગાવે છે અને એ વેટ લાગ્યા પછી જ્યારે એ જે તે પેટ્રોલ ડીઝલના અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે ત્યારે એ રાજ્યની સરકાર પણ એની ઉપર પોતાનો ટેક્સ, રાજ્ય સરકારનો ટેક્સ લગાવતી હોય છે।
સામાન્ય બાબત કહી દઉં કે પેટ્રોલ ડીઝલની જો આયાત કરવામાં આવે તો એક નાનો આંકડો તમને આપી દઉં કે 25 રૂપિયાનું ડીઝલ આપણે બહારના દેશમાંથી આયાત કરીએ છીએ અને જે ડીઝલ આપણા દેશમાં પહોંચે છે એ વખતે કેન્દ્ર સરકાર એની ઉપર ડ્યુટી એમની નાખે છે અને એ ડ્યુટી નાખે છે 20 કે 30 રૂપિયા જેવી એટલે 25 રૂપિયાનું ડીઝલ તરત 45 રૂપિયામાં સોરી 55 રૂપિયામાં કન્વર્ટ થાય છે અને એ 55 રૂપિયાનું ડીઝલ કોઈ પણ રાજ્યમાં જાય છે ત્યાં રાજ્ય સરકાર એનો ટેક્સ ઉમેરે છે તો એ ટેક્સ પણ 15-20 રૂપિયા જેટલો હોય છે તો એ 55 રૂપિયાનું પેટ્રોલ અથવા ડીઝલ મિનિમમ 70-75 રૂપિયા સુધી પહોંચી જાય છે અને પ્લસ જે તે પેટ્રોલ પંપનો માલિક જે હોય છે એ આ પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરતો હોય છે તો એ એમાં પણ પોતાનો નફો ઉમેરતો હોય છે એટલે 2-5 રૂપિયા પેટ્રોલ ડીઝલ પેટ્રોલ પંપના સંચાલકનો હોય છે તો આ રીતે દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો 25 રૂપિયા મળતું ડીઝલ આપણા સુધી પહોંચતા 80-85 રૂપિયા પહોંચે છે ખરેખર એક તરફી જોવા જો આપણે જઈએ તો કહેવાય છે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર જે પોતાનો વેટ અને ટેક્સ જે લગાવતા હોય છે ખરેખર એક કહેવાય છે કે સંચાલન દેશનું સંચાલન કરવા માટે આ વસ્તુ જરૂરી છે હું હાલની તમને વાત કરી દઉં કે હમણાં 2 દિવસ પહેલાં એટલે કે સોમવારે આપણા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 2020-21 બજેટ રજૂ કર્યું હતું અને સામાન્ય બજેટ હતું ને આ બજેટ દરમિયાન નાણાપ્રધાને ડીઝલ અને પેટ્રોલ પર કૃષિ સેસ આ વધારાનો ટેક્સ લગાવવાની એક જાહેરાત કરી હતી અને આ જાહેરાત મુજબ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 4 ડીઝલ ઉપર અને પેટ્રોલ ઉપર પ્રતિ લિટર 2.5 રૂપિયાનો કૃષિ સેસ લગાવ્યો છે એટલે હવે તમે વિચાર કરો કે જે રીતે અત્યારે અમદાવાદની અંદર પેટ્રોલનો ભાવ 84.57 પૈસા છે અને ડીઝલનો ભાવ 83.43 પૈસા જેવો છે હવે આની ઉપર બીજા 2-3-4 રૂપિયા લાગે એટલે સામાન્ય ધીમે ધીમે જે આપણે વાત થઈ રહી છે કે પેટ્રોલ હવે 100 પહોંચવાની તૈયારીમાં છે એટલે આ તૈયારી રાખવાની જરૂર છે પરંતુ જ્યારે વાત કરે તો કેન્દ્ર જે આપણા નાણાપ્રધાન છે નિર્મલા સીતારમણ એમણે એવી પણ વાત કરી હતી કે આનાથી લોકોના ખિસ્સા ઉપર અસર નહીં પડે તો આ કેવી રીતે છે આનાથી લોકોના ખિસ્સા ઉપર નહીં પડે હું સામાન્ય દાખલો દઈ દઉં દ્રષ્ટિ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને સૌથી વધુ જરૂરિયાત ખેડૂતોને છે ડીઝલની તો ડીઝલ ઉપર જે રીતે દિવસે ને દિવસે ભાવ વધારો ડીઝલનો થવા લાગ્યો છે તો એની ઉપર એક જોતા તો એવું લાગે છે કે કદાચ આવનારા દિવસો એવા પણ આવે કે ભવિષ્યમાં ખેડૂતો વળી પાછા ટ્રેક્ટર મૂકી અને બળદની ખેતી તરફ જોતરાશે તો જે રીતે કહેવાય છે કે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ભલે નાણાપ્રધાન ના પાડતા હોય પણ મારું મંતવ્ય તો એવું છે કે ક્યાંક ને ક્યાંક સામાન્ય અને મધ્યમ વર્ગનો જે માણસ છે અને ખાસ કરીને જે ખેડૂત છે એમને ક્યાંક ને ક્યાંક 100% અસર પડવાની આ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ વિચાર વિમર્શ કરવાની જરૂર છે જે પોતાનું ટેક્સ અને સેસ લગાવી રહ્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ઘટાડો કરવાની જરૂર છે કારણ કે જનતા જે રીતે અને પ્લસ એક બાજુ એક આપણે કહેવાય છે કે થોડુંક નબળું પાસું એ પણ લઈ લઈએ કે જે રીતે વાહનોનું વેચાણ વધી રહ્યું છે તો દ્રષ્ટિ એ વાત તો 100% સાચી છે કે જેટલા વાહનો વેચાશે એટલું ઈંધણ પણ વેચાવાનું છે જ તો જે રીતે લોકો કહેવાય છે કે આધુનિકતા તરફ દોડ માંડી રહ્યા છે આજે તમને વાત કરી દઉં કે ભાઈ જો ગામડાનો ખેડૂત છે તો એનું ખેતર એના ઘરથી લગભગ 3-4 કિલોમીટર તો થતું જ હોય તો કોઈ પણ સામાન્ય બાબત છે દ્રષ્ટિ કે કોઈ પણ માણસને 3-4 કિલોમીટર ચાલીને જવાનું પોસાય નહીં અને આ તો ખેડૂત છે કારણ કે ખેડૂતને દિવસમાં 10 વખત ચક્કર મારવા પડે જો કદાચ લાઇટ જતી રહી હોય ને એ વખતે જો એ ઘરે જમવા આવ્યો હોય તો વળી પાછી લાઇટ જતી રહે એટલે વળી પાછું એને મોટર ચાલુ કરવા માટે વળી પાછું એને ખેતર જવું પડે તો એ માટે એ પોતાના વાહનનો ઉપયોગ કરવાનો જ છે પરંતુ જે મધ્યમ વર્ગીય માણસ છે જે સામાન્ય નોકરિયાત માણસ છે એને આ વધતા ભાવોની ખૂબ જ અસર પડવાની છે અને માઠી અસર પડવાની છે તો ક્યાંક ને ક્યાંક એવું પણ એક દ્રશ્યો સામે આવે છે કે હવે ધીમે ધીમે તમે શહેરના રસ્તા ઉપર કદાચ ઘોડાગાડીને એવું જો તો નવાઈ ના લાગે કારણ કે જે રીતે ઈંધણના ભાવ ભડકે બળી રહ્યા છે તો ક્યાંક આવનારા દિવસોમાં દ્રષ્ટિ એવા પણ દિવસો આવી જશે કે તમને ફરીથી એક વખત આપણે અમદાવાદ શહેરની વાત લઈ લઉં તો અમદાવાદ શહેરની અંદર પહેલાં ઘોડાગાડીઓ દોડતી હતી અને માણસો હોંશે એ ઘોડાગાડીમાં બેસી અને સફર કરતા હતા પરંતુ હવે એ ઘોડાગાડી ખાલી એક નમૂનારૂપ બની ગઈ છે ક્યાંક તમે નાના બગીચા પાસે જાઓ અથવા કોઈ મોટા ઉદ્યાન પાસે જાઓ તો ત્યાં તમને આ ઘોડાગાડીમાં બેસવાનો અવસર મળે છે પરંતુ હવે જે રીતના ભાવો વધી રહ્યા છે દિવસે ને દિવસે વધી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકાર એમાં ઘટાડો પણ કરે છે પરંતુ ક્યારે ઘટાડો કરે છે કે ભાઈ જ્યારે એમનું કામ કઢાવવાનું હોય અથવા જો ચૂંટણી આવતી હોય આવા ટાણે થોડા ઘણા 2-4-5 રૂપિયાનો ઘટાડો કરી
અને કહેવાય છે કે વિરોધ થોડો શાંત કરે છે, પરંતુ જેવી ચૂંટણી પતે અથવા એમનું કામ પતે એટલે વળી પાછું એક રૂપિયો બે રૂપિયો એક રૂપિયો બે રૂપિયો કરી અને પાછા એનાથી બે ગણા બીજા વધારી દેશે. તો આ જે વસ્તુ છે એની ઉપર ખાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વિચારવાની જરૂર છે. કાં તો પહેલાં જે વાત થઈ હતી કે એક દેશ એક ટેક્સની વાત ચાલતી હતી, તો આ વસ્તુ જે છે એની અંદર આ પેટ્રોલ અને ડીઝલને પણ વણી લો, એક જ ટેક્સ રાખો કે જે ભાઈ કેન્દ્ર સરકાર જે આયાત કરે છે એ જે ટેક્સ લગાવે છે એ ટેક્સ ઉપર રાજ્ય સરકારને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરવું જોઈએ. પરંતુ કહેવાય છે કે અમુક તજજ્ઞો છે કે જે લોકો રાષ્ટ્રહિત માટે વિચારણા કરતા હોય છે એ લોકોનું એવું પણ કહેવું હોય છે કે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને પણ એમનો પોતાનો ટેક્સ લગાવવાની જરૂર છે. કારણ કે જે રીતે રાજ્ય સરકાર પોતાના રાજ્ય માટે જે વિકાસના કામો કરી રહી છે અને તિજોરી ભરી રાખવા માટે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે આયાત કરવામાં આવતી હોય છે તો એની ઉપર વેચાણ માટે ટેક્સ લગાવવામાં આવવો જરૂરી હોય છે. પરંતુ વાત અહીંયા આવે છે પેટ્રોલ અને ડીઝલની, જે માનવ જીવન સાથે વણાઈ ચૂક્યું છે. આજનો કોઈ પણ માણસ એવો નહીં હોય કે ભાઈ એને સવાર પડતા જ પેટ્રોલ અથવા ડીઝલની જરૂર ના પડતી હોય, કારણ કે પોતે જે માણસ વાહન વાપરી રહ્યો હોય એના ખિસ્સામાં સૌથી વધારે બોજ પડશે આ પેટ્રોલ અને ડીઝલના ભાવનો. તો ક્યાંક ને ક્યાંક વિચાર વિમર્શ સરકારને કરવો અત્યારે ખૂબ જ જરૂરી બન્યો છે. દ્રષ્ટિ જી હરેશજી, આપે ખૂબ જ સરસ જણાવ્યું કે જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે ને, આપે જણાવ્યું કે હવે થોડા ટાઈમમાં કદાચ 100 રૂપિયે આ પેટ્રોલ ડીઝલનો ભાવ આંકી ના જાય એનું પણ ક્યાંક ને ક્યાંક એ બી ડર છે કે કદાચ 100 રૂપિયા આંકી જાય ને, એની તૈયારી પણ આપણે જનતાએ ને આપણે સૌએ રાખવી પડશે. પરંતુ દર્શક મિત્રો, આગળ હજુ પણ ઘણા એવા પ્રશ્નો જે બાકી છે, જે ચર્ચા કરવાની છે, જેની ઉપર ઘણા એવા મુદ્દાઓ છે, ઘણી એવી વાત છે પેટ્રોલ ડીઝલને લઈને. પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો, તો લઈશું એક વિરામ. શક્તિ ટ્રાવેલ્સ, બિલવડ હો યા દોસ્ત મમ્મી પાપા યા રિશ્તેદાર, દાદા દાદી નાના નાની કો શક્તિ સે પ્યાર. છુટિયાં આયે હૈ ઘૂમને જાયેંગે હમ, અપનો કે સંગ મોજ મસ્તી કે પલ યહી હૈ યાર. ભારત દેખો ટૂર હો યા દુનિયા દેખો ટૂર, દેશ વિદેશ મે સ્ટ્રેસ ફ્રી ટૂર. સો સિમ્પલ ટૂર યાની શક્તિ ટ્રાવેલ્સ. હવે આપને આમશે સપનાઓ ગુજરાતમાં, હવે ગગનચુંબી હશે ઇમારતો ગુજરાતમાં, હવે પ્રગતિના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે ગુજરાતમાં. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રગતિશીલ સરકારે લીધો છે એવો નિર્ણય, જે આઇકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણને આપશે નવી દિશા. રાજ્યના 5 મહાનગરોમાં નિર્માણ પામશે સ્કાયસ્ક્રેપર્સ. હવે વર્ટિકલ અર્બન ડેવલપમેન્ટ સાથે ફક્ત બિલ્ડિંગોની જ નહીં, ગુજરાતના વિકાસની ઊંચાઈ પણ આકાશને આંબશે, તથા બેનમૂન શહેરી વિકાસની સંકલ્પના સાથે ગુજરાતની ઉત્તમથી સર્વોત્તમ તરફની યાત્રા વેગવંતી બનશે. હવે દરેક ગુજરાતી ગર્વથી કહેશે, નિર્ણાયક સરકાર, અગ્રેસર ગુજરાત. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજના લાઈવ વિશેષ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે, અમારા મુદ્દાનું નામ છે ભડકે બળ્યું ઈંધણ. જી હા, પેટ્રોલ ડીઝલનો જે ભાવ સતત વધી રહ્યો છે દિવસે ને દિવસે, ત્યારે એની પર આજે અમે ચર્ચા કરીએ છીએ. હવે હરીશજી, આપે આગળ તો જણાવ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, કેમ વધી રહ્યા છે, પરંતુ એક વસ્તુ એ પણ છે કે આ જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તો એની પાછળનું ખરેખર કારણ શું છે, અને શું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આની પર કાબૂ ના મેળવી શકે, શું કહેશો આપ? દ્રષ્ટિ, વાત મુદ્દાની તમારી છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 100% કાબૂમાં મેળવી લે. મેં અગાઉ તમને વાત કરી કે ભાઈ સોમવારે જ્યારે આપણા દેશના નાણાપ્રધાન નિર્મળા સીતારમણે 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું અને એની અંદર પેટ્રોલમાં 4 રૂપિયા અને ડીઝલમાં 2.5 રૂપિયાના કૃષિ સેસ લગાવવાની જ્યારે વાત કરી, ત્યારે આ જ મુદ્દે ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ અને ડીઝલના આ ભાવ કૃષિ સેસ લાદવા ઉપર કટાક્ષ પણ કર્યો હતો. ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે જે રીતે સરકાર દ્વારા જે રીતે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક સરકારના
અમુક નેતાઓ છે એ લોકો વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે વિરોધ એક વસ્તુ એવી છે કે કોઈ પણ વસ્તુને વધારી ભાવ વધારીને જો આપવામાં આવે તો એનો ક્યાંક ને ક્યાંક વિરોધ 100% થવાનો છે. સુબ્રમણ્યમ સ્વામીની વાત કરું તો સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વિટર ઉપર એક ફોટો શેર કર્યો હતો અને એમાં લખ્યું હતું કે રામના દેશમાં પેટ્રોલના ભાવ 93 રૂપિયા છે, સીતાના દેશ નેપાળમાં પેટ્રોલના ભાવ 86 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલની કિંમત અત્યારે દિલ્હીમાં 76 રૂપિયા છે અને મુંબઈમાં તેની કિંમત એના કરતાં પણ વધુ છે. એટલે દિલ્હીની અને શ્રીલંકાની તુલના કરી હતી અને નેપાળની તુલના કરી હતી. તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ દ્રષ્ટિ તો બીજા જે દેશો છે, અમુક રાજ્યો પણ એવા છે કે જ્યાંની સરકાર છે, રાજ્ય સરકાર છે, એ લોકો એનો ટેક્સ ને બધો ઓછો લગાવે છે. ખાસ કરીને એક્સાઇઝ ડ્યુટીની જો વાત કરવામાં આવે તો કોઈ પણ સરકાર, રાજ્ય સરકાર જ્યારે આ આયાત કરતી હોય છે ત્યારે એની ઉપર પોતાની એક્સાઇઝ ડ્યુટી નાખતી હોય છે. આ એક્સાઇઝ ડ્યુટીના કારણે જ ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવ વધારો થતો હોય છે. થોડુંક હું તમને વિસ્તારથી કહી દઉં કે જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ $60 પાર ગયો છે અત્યારે, અને મુંબઈમાં અત્યારે 1 લિટર ડીઝલનો ભાવ 84.36 પૈસા પહોંચ્યો છે. મને જ્યાં સુધી ખબર છે ત્યારે લગભગ 3-1 વર્ષ પહેલાં આ ડીઝલનો ભાવ લગભગ 50ની આજુબાજુ હતો અને છેલ્લા, હમણાં તો હું એમ કહું છું કે છેલ્લા આ 1 વર્ષની અંદર ઘણો ખરો ભાવ વધારે થઈ ગયો છે. ચાલુ જ વર્ષે, આ ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે સરકારે નાણાકીય વર્ષ દરમિયાન એક્સાઇઝ ડ્યુટી પણ 2 વખત વધારી દીધી છે. તો એનું મુખ્ય પરિબળ છે અને એનું મુખ્ય કારણ છે આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો. સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટર 13 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારી અને જ્યારે ડીઝલ પર 16 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારી છે. એના કારણે લગભગ ઘણો ખરો ભાવ, લગભગ 12 કે 13 રૂપિયાનો ભાવ વધારો બંનેની અંદર, પેટ્રોલ અને ડીઝલની અંદર થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 અને 2020ની વાત કરું તો આ જે એક્સાઇઝ ડ્યુટી વધી છે એના લીધે સરકારને 2019-20માં 2,39,599 કરોડનું ડ્યુટી કલેક્શન થયું હતું. બહુ જ આંકડો મોટો છે. ખરેખર હું તો એમ કહું છું કે ભાઈ ના, દેશના વિકાસ માટે જરૂરી છે, પરંતુ જે રીતે સરકાર એક્સાઇઝ ડ્યુટી વધારી રહી છે, નો ડાઉટ ભલે જનતાના હિત માટે વધારી રહી હોય અથવા દેશના વિકાસ માટે વધારી રહી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાનું પણ જોવું જરૂરી છે. આ જનતાની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂત પણ આવી જાય છે, ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગીય માણસ પણ આવી જાય છે અથવા ક્યાંક ને ક્યાંક નાની મોટી નોકરી કરતો વ્યક્તિ પણ આવી જાય છે. તો આ અંગે સરકારને વિચારવાની ખાસ જરૂર છે. વર્ષમાં સતત 2 વાર એક્સાઇઝ ડ્યુટી વધારવી એટલે કઈ નાની વાત તો ના જ કહેવાય દ્રષ્ટિ, હું તો મારા મતે એ કહું. અને જે રીતે એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી અને જે રીતે છેલ્લા 3 મહિનામાં જે રીતે ભાવો વધ્યા છે સડસડાટ, તો ક્યાંક ને ક્યાંક આની અસર બહુ જ મોટી થાય છે અને કદાચ આવનારા દિવસોમાં વિરોધ પક્ષ આનો વિરોધ પણ કરશે અને જો વિરોધ વધારે થશે તો કદાચ મેં અગાઉ પણ કીધું એમ કે ભાઈ 2-4-5 રૂપિયા ડાઉન ભાવ થશે એટલે જનતાને થોડોક આશકારો મળશે, થોડી રાહત મળશે, પરંતુ જ્યારે વિરોધ શાંત થશે એટલે ધીમે ધીમે ઓટોમેટિક 20 પૈસા 25 પૈસા રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા ભાવ વધી જશે. એ જનતાને પણ પાછી ખબર નહીં પડે કે ભાઈ ભાવ વધી ગયો. તો જે રીતે સતત વધારો થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય ક્રૂડના જે બજાર છે એમાં બેરલમાં પણ વધારો થઈ રહ્યો છે. વધારો થવાનું મુખ્ય કારણ દ્રષ્ટિ આયાત છે, કારણ કે દુનિયાના ઘણા બધા દેશો અખાતી દેશોનું જે પેટ્રોલ ડીઝલનું ઓઇલનું ઉત્પાદન છે એના ઉપર નિર્ભર છે અને કહેવાય છે કે ઉત્પાદન લિમિટ માત્રામાં છે કે ભાઈ દેશની અથવા વિશ્વના અમુક દેશોની જરૂરિયાત પૂર્ણ થઈ શકે છે, પરંતુ જરૂરિયાત કરતાં જ્યારે ઓવરલોડ મંગાવવામાં આવે છે, તો મેં અગાઉ પણ વાત કરી કે જે રીતે વાહનોનું વેચાણ વધી રહ્યું છે, ઝડપી વેગે ફૂલ વેગે વધી રહ્યું છે, કારણ કે અત્યારે તમને કહું કે ભાઈ જમાનો ધીમે ધીમે હાઈટેક થતો જાય છે અને હાઈટેક જમાનામાં દેખાદેખી સૌથી મોટું પરિબળ છે. આજે મારી પાસે 2-વ્હીલર છે તો બાજુવાળાને પણ એવું થશે કે ભાઈ એમની પાસે 2-વ્હીલર છે તો મારે પણ 2-વ્હીલર લઈ લેવું પડે, ભલે 2,000-5,000નો હપ્તો આવે, મારા પગારમાંથી કપાવી રાખીશ, પણ હું 2-વ્હીલર લઈ અને હું ટાઈમે ઓફિસ પહોંચીશ, પરંતુ એ 2-વ્હીલરના મેન્ટેનન્સ ખર્ચ અથવા પેટ્રોલના પૈસા મહિને થઈ જ જવાના છે. એટલે તમારું 2-વ્હીલર, તમારો પગાર 15,000 હોય અને તમે 5,000નો હપ્તો કર્યો હોય, પરંતુ 3,000 બીજા એક્સ્ટ્રા તમારા ડીઝલ પેટ્રોલના ગણી લેવાના, એટલે સરવાળે તમને તમારું વાહન તો મોંઘું પડવાનું જ છે, પ્લસ તમે જ્યારે નવું વાહન લો છો એટલે એક વાહનનો વધારો થતાં એટલી આયાત
વધારે પ્રમાણમાં થતી હોય છે, કારણ કે તમે કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવતા હોય તો એ પેટ્રોલ પંપવાળાનું પણ એક દિવસનું સર્વે હોય છે કે ભાઈ મારા પેટ્રોલ પંપ ઉપર આટલું પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થયું. પરંતુ જે રીતે વાહનોનું વેચાણ વધતું હોય છે એ રીતે વાહન ચાલકો એ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પુરાવા વધુ માત્રામાં પહોંચતા હોય છે, તો એ પેટ્રોલ પંપ અને ડીઝલ પંપના માલિકને પણ આયાત વધુ કરવી પડતી હોય છે, અને આયાત વધુ થતાં રાજ્યને પણ આયાત વધુ કરવી પડતી હોય છે, અને રાજ્યની આયાત વધુ થતાં દેશને પણ આયાત વધુ કરવી પડતી હોય છે, અને દેશની આયાત વધુ થાય ત્યારે જે અખાતી દેશો છે ત્યારે એ લોકો એમના ક્રૂડ ઓઇલના જે બેરલો હોય છે એના ભાવમાં વધારો કરતા હોય છે. વધારો સામાન્ય હોય છે, પરંતુ સે સામાન્ય વધારો સામાન્ય જનતા સુધી પહોંચતા પહોંચતા બહુ ધરખમ થઈ જતો હોય છે, અને એ વધારો જ્યારે ધરખમ થાય છે ત્યારે જ આપણે સાચી રીતે કહી શકીએ કે ભડકે બળિયા ઈંધણના ભાવ. જી અરેજી, જે પ્રમાણે આપે જણાવ્યું કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાનું મેઇન કારણ એક હોઈ શકે કે આયાત. હવે આયાતની વાત આપે કહી કે એનો દાખલો એ પ્રમાણે આપ્યો કે ભાઈ આપણે જેમ જે પ્રમાણે વસ્તી વધી રહી છે અને વસ્તીના કારણે દરેક વ્યક્તિની પાસે અત્યારે ટુ વ્હીલર તો રહેવાનું, દરેક વ્યક્તિ પાસે પોતાને એક વાહન કે ભાઈ એક પરિવારમાં ચાર જણા હોય તો ચારેયનું અલગ અલગ વ્હીકલ હોય છે અત્યારે તો ત્યારે એક જ વ્યક્તિ પાસે એક જ પોતાનું એક વ્હીકલ હોય છે, અને જેમ જેમ દિવસે દિવસે વસ્તી વધતી જાય છે, પેટ્રોલ વાહનો વધતા જાય છે, તેની અંદર પેટ્રોલ બી ભરાવવું પડતું હોય છે, એટલે સરકારને આયાત બી વધારે કરવી પડતી હોય છે. હવે જ્યારે વાત કરીએ તો જ્યારે દરેક વ્યક્તિ વ્હીકલ ચલાવતું હોય છે, આપણે અહીંયા સિગ્નલ હોય છે, તો હવે સિગ્નલ ઉપર બી સરકાર દ્વારા બી ઘણી વાર સૂચનો આપવામાં આવે છે કે ભાઈ તમે સિગ્નલ ઉપર ઊભા હો ત્યારે તમારું વાહન બંધ કરવાનું રાખો, જેના કારણે પેટ્રોલની બચત થશે, અને કદાચ આ પેટ્રોલની બચત થશે તો ભવિષ્યમાં કહેવાય કે જે આવનારી પેઢી છે તેમને પણ પેટ્રોલનો વધારે ઉપયોગ કરવાનો એક ચાન્સ મળી શકે છે. કારણ કે દિવસે દિવસે જ્યારે પેટ્રોલની આયાત વધતી જાય છે, ઉત્પાદન તો જેટલું થવાનું છે એટલું જ થવાનું છે, પરંતુ તેની આયાત વધતી જાય છે, તેની માંગ વધતી જાય છે, તે બાબતે શું કહેશો આપ? 100% દ્રષ્ટિ તમારી વાત સાચી છે. ખરેખર સમજવાનું તો જનતાએ જ છે, સરકાર એમનું કામ કરી રાખે છે. કારણ કે સરકાર, હું તો એમ પણ કહી શકું કે કદાચ ચલો જનતા, મેં અગાઉ પણ કહ્યું કે જનતાના હિત માટે વિચારી રહી હોય, દેશના હિત માટે વિચારતી હોય છે, અને જે મેં તમને અગાઉ કહ્યું કે 2019-20ની અંદર 2,39,599 કરોડનું ડ્યુટી કલેક્શન જે સરકારને થયું છે, ખરેખર બહુ જ મોટું ડ્યુટી કલેક્શન કહેવાય. રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું આટલું ડ્યુટી કલેક્શન હોય તો જે તે રાજ્ય સરકારનું પણ ડ્યુટી કલેક્શન ખૂબ જ ધરખમ હોય છે, અને કદાચ આ જે ડ્યુટી કલેક્શન થતું હોય છે એ જ કલેક્શન જનતાના વિકાસના કામોની પાછળ વાપરવામાં આવતું હોય છે. 100% વાત છે. પરંતુ જો ખરેખર પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડવો હોય તો એની ખરીદારી ઉપર રોક લગાવવાની જરૂર છે, અને એ રોક ક્યારે લાગશે કે જ્યારે કોઈપણ ટુ વ્હીલર ચાલક અથવા ફોર વ્હીલર ચાલક બિનજરૂરી કામ વગર બહાર વાહન લઈને બહાર નીકળતો બંધ થશે ત્યારે. ખાસ કરીને તમે ચાર રસ્તાની વાત કરી તો દરેક ચાર રસ્તાએ સિગ્નલ, સ્ટોપ સિગ્નલ આવતા તમે તમારું વાહન લઈને નીકળ્યા હોય તો એ જે તમારું 1 મિનિટ કે 2 મિનિટનું સ્ટોપ સિગ્નલ હોય તો તમે તમારું વાહન બંધ કરો, કારણ કે એ 2 મિનિટમાં પણ ઘણું ખરું પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થતો હોય છે. પરંતુ અત્યારે મેં તમને કીધું કે જે રીતે આંધળું અનુકરણ ચાલી રહ્યું છે અને જે રીતે તેજ ગતિએ માણસ દોડી રહ્યો છે, હરણફાળ ભરી રહ્યો છે, ત્યાં માણસને કદાચ એવું પણ બની શકે કે માણસ પોતાનું એન્જિન બંધ કરવાનું ભૂલી જાય છે, અને એન્જિન બંધ કરવાનું ભૂલે છે તો ખરેખર એ ખોટ એના ખિસ્સા ઉપર જ પડે છે. ધારો કે તમે સમજો કે કોઈ પણ ફોર વ્હીલર લઈને નીકળ્યા છો, પેટ્રોલવાળી ફોર વ્હીલર છે, તો અત્યારે પેટ્રોલનો ભાવ 84-85 રૂપિયા છે. તમે કોઈ પણ ચાર રસ્તે જઈને ઊભા રહ્યા અને 2 મિનિટનું સિગ્નલ છે તો તમે 2 મિનિટ એ ગાડીને બંધ કરો તો તમારા પેટ્રોલ ડીઝલની ઈંધણની એટલી બચત થવાની છે. પરંતુ જો તમે ચાલુ જ રાખશો તો મશીન તો એનું કામ કરવાનું જ છે, એન્જિન એનું કામ કરવાનું છે, અને એ ઈંધણ ખેંચવાનું જ છે. સામાન્ય બાબત છે કે જેટલું 2 મિનિટની અંદર તમે વાહન બોલાવવાનું બંધ કરો છો અને પછી સેલ મારો છો, ઘણો ખડો બચત થાય છે. હું તો એમ કહું છું કે ચલો અમદાવાદની વાત કરી લઈએ તો અમદાવાદની અંદર મિનિમમ કદાચ 1 કરોડ વાહન આપણે ગણી લઈએ, 1 કરોડ વાહન કોઈ પણ ચાર રસ્તે ઊભા છે અને ટ્રાફિક સિગ્નલ લાગેલું છે અને બંધ કરે તો 1 કરોડ વાહનોનું ઈંધણ કેટલું બચે. હું તમને ખાલી એવું કહું કે ભાઈ 1 લિટર કોઈ પણ માણસે પેટ્રોલ પુરાવ્યું છે, એ માણસ એવા 1 કરોડ વાહન ચાલકો છે, એ લોકો ચાર રસ્તે ઊભા હોય અને બંધ કરે તો 1 મિનિટના બંધની અંદર કદાચ 0.1 લિટર, હું 1 લિટરની વાત કરું છું, 1 લિટર એટલે 100% વસ્તુ થઈ, પરંતુ જો આ એન્જિન બંધ કરી અને 1 મિનિટ ઊભા રહે તો કદાચ 0.1 લિટર પેટ્રોલ ડીઝલ બચે, એનાથી પણ ધરખમ ફાયદો થાય છે, માણસના ખિસ્સા ઉપર બોજો પણ ઓછો થાય છે, અને
पेट्रोल डीजल आयात ओछी थता एमा एक्साइज ड्यूटी पण घटी जाय छे अने साथे ज पेट्रोल अने डीजल नुं जे वपराश थतो होय छे ए पण घटतो होय छे। तो समझवानी जरूर खरेखर जनता ने पण छे, कारण के आ जे बोझ आव्यो छे जनता उपर ज आव्यो छे अने जनता पेट्रोल डीजल ना भाव वधारा लईने कदाच अकळाई पण जती होय छे, परंतु आ भाव वधारो એમની જનતાની સુવિધા મુજબ કેવી રીતે ઉપયોગ કરે છે જનતાને પણ જોવાનું છે। હું તો એમ પણ કહું છું કે આગામી દિવસોમાં 100 રૂપિયા પેટ્રોલ ડીઝલ થઈ જશે તો પણ લોકો વાપરવાના જ છે, પરંતુ જે સમજુ માણસ હશે એ સમજદારી ભરી રીતે જ વાપરશે પોતાનું વાહન, અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ પણ પોતાની રીતે સમજદારીથી જ કરશે તો એ માણસને તો પરવડવાનું જ છે। પરંતુ જે રીતે અત્યારના કોલેજિયન યુવાનો જોઈ લો, કોલેજિયન યુવતીઓ જોઈ લો, અથવા કોઈ પણ માણસ જે બિનજરૂરી ખર્ચાઓ કરતો હોય છે અને બિનજરૂરી પોતાનું વાહન લઈને ફરતો હોય છે, એ લોકોને તો આ ભાવ આ વસ્તુ પોસાવાની નથી, અને કદાચ જો એમના મા બાપ એમના વાહન ઉપર બ્રેક લગાવે તો કદાચ એમને માઠું પણ લાગી શકે છે। પરંતુ ખરેખર જરૂરી છે, તમારું વાહન છે, તમે પેટ્રોલ ડીઝલ તમે પુરાવો છો, અને જેવી રીતે તમે જેટલું વધારે પેટ્રોલ અને ડીઝલ પુરાવો છો એવી રીતે રાજ્ય સરકારને પછી કેન્દ્ર સરકારને આયાત વધારે કરવી પડશે, અને આ આયાત વધારે થતાં એ લોકો ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટી વધારતા હોય છે। જી હરીજી, આપે ખૂબ જ સરસ સમજાવ્યું, અને જ્યારે પેટ્રોલ ડીઝલની આટલી આયાતની માંગ વધી છે, પેટ્રોલ ડીઝલની જે પ્રમાણે દિવસે ને દિવસે બી માંગ વધતી જાય છે, ત્યારે સરકાર દ્વારા પણ એક પ્લાનિંગ બનાવવામાં આવે છે કે 2025 સુધીમાં સરકારનો પ્લાનિંગ છે કે ઇલેક્ટ્રિકલ વાહન લાવવાનો, અને દરેક જગ્યાએ અત્યારથી જે વસ્તુ પ્લાનિંગ કરવામાં આવી રહી છે કે અલગ અલગ જગ્યાએ કઈ કઈ જેવી રીતે પેટ્રોલ પંપ છે કે વાહનમાં પેટ્રોલ પુરવવું પડે, એવી રીતે જ ઇલેક્ટ્રિકલ વાહનમાં ઇલેક્ટ્રિકલી ચાર્જ કરવું પડતું હશે ત્યારે વાહન ચાલતું હોય છે, ત્યારે એના માટે પણ અલગ અલગ પમ્પિંગ સ્ટેશન બનાવવા પડતા હશે, તેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે કે આટલી આટલી જગ્યા ઉપર આ પમ્પિંગ સ્ટેશન પણ રાખવામાં આવશે, શું કહેવું છે આપને બાબતે? 100% ખૂબ જ સારો અભિગમ છે સરકારનો, અને કદાચ ભવિષ્યમાં મેં તમને હમણાં વાત કરી કે કદાચ આગામી દિવસો એવા પણ આવશે કે ઘોડાગાડી પણ તમને દેખાશે અને બળદગાડી પણ તમને દેખાશે, આ દિવસો આવશે 100% આવશે, કારણ કે જે રીતે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થઈ ચૂક્યો છે અને એની સામે સરકાર એની સગવડ અને એની તજવીજ કરવાની તૈયારીમાં જ છે। 2025 સુધીનું લક્ષ્યાંક છે કે દરેક શહેરની અંદર મેક્સિમમ વધારેમાં વધારે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન થાય અને વેચાણ થાય, આ સરકારનો અભિગમ છે, ખૂબ જ સારો એવો અભિગમ છે। અગાઉ પણ એવી વાત થયેલી હતી કે સોલાર ઉપર સરકાર ખૂબ જ વધારે બળતો ભાર મૂકી રહી છે, એ ભાર મૂકવાનું મુખ્ય કારણ એ છે કે આપણને જે કુદરતી એનર્જી મળી રહી છે, કુદરતી એનર્જીનો આપણે હજુ સુધી ભરપૂર ઉપયોગ કરી શકતા નથી। જે રીતે ખેતીની અંદર જે રીતે સોલાર સિસ્ટમો લગાવે છે અને સોલાર સિસ્ટમની મદદથી જે વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે અને જે ખેતી માટે પાણી અને જે મશીનો ચલાવવામાં આવે છે એનો પણ ખરેખર ખૂબ જ સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે, અને જે રીતે સરકારનું લક્ષ્યાંક છે કે 2025 સુધીમાં દરેક શહેરમાં સૌથી વધારેમાં વધારે ઇલેક્ટ્રિક વાહનો દોડાવવાનું, આ ખૂબ જ સારો અભિગમ છે, કારણ કે ઇલેક્ટ્રિક વાહન એવું હોય છે કે બેટરીથી સંચાલિત આ વાહન હોય છે, અને એનું કહેવાય છે કે અભિગમ શરૂ થઈ ચૂક્યો છે, અને ઠેક ઠેકાણે જે જગ્યાએ જેવી રીતે આપણે પમ્પિંગ સ્ટેશનો હોય છે, પેટ્રોલ પંપો હોય છે, એવી જ રીતે અહીંયા ચાર્જર સ્ટેશનો ઊભા કરવાની પણ વ્યવસ્થા અને તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। તો ભવિષ્યની અંદર દ્રષ્ટિ એવું પણ બની શકે આપણે પેટ્રોલ અને ડીઝલની ગાડી સાથે આપણે બેટરીથી સંચાલિત અથવા ઇલેક્ટ્રિક વાહનો પણ રસ્તા ઉપર આપણે દોડતા જોઈ શકીશું, પરંતુ હજી પણ હું કહું છું કે જે લોકો બેફામપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છે અને ખાલી મોજશોખ ખાતર ઉપયોગ કરી રહ્યા છે પોતાના વાહનનો, એ ખરેખર બંધ કરી દેવો જોઈએ, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે પેટ્રોલ અને ડીઝલ ઉપર ટેક્સ અને સેસ અને આ જે કૃષિ સેસને એવું બધું લગાવી રહી છે, ભવિષ્યમાં એ પૈસા કદાચ જનતાની પાછળ જ વાપરવામાં આવતા હોય છે અને વપરાશે પણ, પરંતુ જે વાત કરવામાં આવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની, તો હજુ પણ આ લોકો જો પોતાનો ટેક્સ અથવા પોતાનો સેસ ઓછો કરે તો પણ કદાચ ભવિષ્યની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે, પરંતુ જે રીતે આયાત વધારે પ્રમાણમાં થઈ રહી છે અને પેટ્રોલની ખપત પણ રાજ્ય અને દેશમાં જે રીતે વધારે થઈ રહી છે અને દિવસે ને દિવસે વાહનોનું ઇંધણ યુક્ત વાહનોનું ઉપયોગ અને ઉત્પાદન વધારે થઈ રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ પણ કદાચ 100 નો આંક વટાવી જાય તો નવાઈ નહીં। જી હરેજી, આપે ખૂબ જ સરસ માહિતી આપી, અમારા દર્શક મિત્રોને ઘણી એવી જાણકારી આપી, અને આજે અમારી સાથે પણ વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજનો અમારો મુદ્દો હતો કે ભડકે બળ્યું ઈંધણ, જે પ્રમાણે આજે અમે ચર્ચા કરી આ મુદ્દા પર, તો એક રીતે એક વસ્તુ જાણવા મળી
કે આ પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે એની પાછળનું કારણ એક છે કે એક્સાઇઝ ડ્યુટી, કે ચાલુ નાણાકીય વર્ષમાં બે વાર એક્સાઇઝ ડ્યુટીનો વધારો કરવામાં આવ્યો. બીજી વસ્તુ એ પણ છે કે આયાત, જેમ જેમ વાહનો વધતા જાય છે પેટ્રોલ ડીઝલની માંગ પણ એટલી જ વધતી જાય છે. તો અમારી સરકારને અપીલ છે કે તમે પણ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને એક્સાઇઝ ડ્યુટી અને જે વેટમાં વધારો કરવામાં આવે છે તેની પર પ્રયાસ કરે કે બને એટલો ઓછી એક્સાઇઝ ડ્યુટી વધે અને વેટ વધે, એટલે કે વેટ ઓછો થાય, જેના લીધે મધ્યમ વર્ગના લોકોને થોડા ઘણા અંશે રાહત મળી શકે. સાથે સાથે હું દરેક જનતાને એ પણ કહેવા માંગીશ કે જ્યારે આપણે સિગ્નલ પર ઊભા હોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલથી જે ચાલતા વાહનો છે તો સિગ્નલ પર ઊભા રહીએ ત્યારે એન્જિન બંધ કરવાનું રાખે, જેના કારણે પેટ્રોલ ડીઝલની પણ બચત થશે અને સાથે સાથે તમારા જે બજેટ છે એટલે કે જે ખિસ્સા ખાલી થતા હોય છે તેમાં પણ થોડા ઘણા અંશે તમને રાહત મળશે. અને સાથે સાથે જ્યારે સરકારનો 2025માં જે પ્લાનિંગ છે કે ઇલેક્ટ્રિકલ વાહન બહાર લાવવાનો છે અને એના માટે અત્યારથી તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે, આ ઇલેક્ટ્રિકલ વાહનના આવવાથી જેની પર રોડ ટેક્સ પણ નહીં લાગે, પોલ્યુશન ફ્રી રહેશે અને સાથે સાથે તેની પર સબસિડી પણ આપવામાં આવશે, ત્યારે અમે આશા રાખીએ છીએ કે આજે ઇલેક્ટ્રિકલ વાહન બહાર પાડવામાં આવશે તે એટલે કે સારા એવા અંશે સક્સેસફુલ થાય. અને આપ સૌને પણ અપીલ છે કે પેટ્રોલ ડીઝલની બચત કરો. ફરીવાર બીજા મુદ્દા સાથે ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજ.